નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા વખતથી ગુજરાતની અંદર પૂર જેવી પરિસ્થિતિ છે. ક્યાંક લોકોને જે પાણીમાં ફસાયેલા છે તેમને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવેલા છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટર જે છે એ સતત રેસ્ક્યુ કરી રહ્યા છે. વડોદરામાં ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટર રેસ્ક્યુ કરી રહ્યા હતા, તો સૌરાષ્ટ્રની અંદર ઇન્ડિયન કોસ્ટગાર્ડ જે છે તેના હેલિકોપ્ટર રેસ્ક્યુ કરી રહ્યા હતા. અને સાથે સાથે જે હસના સાયક્લોન હતું તે સાયક્લોનના લીધે પણ માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું હતું, કારણ કે હજી પણ દરિયામાં જે ડીપ ડિપ્રેશન છે તે બનેલું છે અને તેની અસર જે છે તેના કારણે દરિયો ઘણો રફ છે. ના પાડવામાં આવી છે માછીમારોને, છતાં ઘણા માછીમારો અંદર જઈ રહ્યા છે. તેવામાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ જે છે તે કોસ્ટગાર્ડનું એક હેલિકોપ્ટર આ ફસાયેલી જે બોટ હતી તેના રેસ્ક્યુ માટે પહોંચી હતી અને તેમાંથી જ્યારે રેસ્ક્યુ કરી રહ્યું હતા તે વખતે હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી. કોસ્ટગાર્ડનું આ હેલિકોપ્ટર છે જેને ઇમરજન્સી લેન્ડિંગ કરી જે દરિયાની અંદર ક્રેશ થયું છે અને અત્યાર સુધીમાં એક જે જવાન છે તેને બચાવી શકાયા છે, જ્યારે ત્રણ જણા જે છે તે હજી પણ લાપતા છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડે ટ્વીટ કરી છે અને ટ્વીટની અંદર લખેલું છે કે 2 સપ્ટેમ્બર એટલે ગઈકાલના રોજ ઇન્ડિયન કોસ્ટગાર્ડનું ALH હેલિકોપ્ટર જે હતું વોઝ લોન્ચ્ડ એટ 11 એટલે રાતના 11 વાગ્યાના આજુબાજુ આ હેલિકોપ્ટર જે છે તેને ઓપરેશન લોન્ચ કર્યું હતું ઇવેક્યુએશન કરાવવા માટેનું. એટલે કે ત્યાં આગળ જે ક્રૂ મેમ્બર હતા જે ફસાયેલા હતા, પોરબંદરની મોટર ટેન્કર જે હતી હરિલીલા, પોરબંદર ગુજરાત આ હરિલીલા નામની જે બોટ હતી તે ફસાયેલી હતી દરિયાની અંદર અને ત્યાં આગળ એવું મેસેજ હતો કોસ્ટગાર્ડને કે આ બોટની અંદર લોકો ફસાયેલા છે. ત્યારે રાત્રે 11 વાગે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું જે હેલિકોપ્ટર છે તે તેને બચાવવા માટે ગયું હતું અને ધ હેલિકોપ્ટર હેડ ટુ મેક એન ઇમરજન્સી હાર્ડ લેન્ડિંગ એન્ડ ડિટેચ ઇન ટુ સી. હાર્ડ લેન્ડિંગ એટલે દરિયાની અંદર લેન્ડિંગ કરવી પડી હતી અને તેના કારણે જે ક્રેશ છે તે થયું છે. એટલે હેલિકોપ્ટર અત્યારે ક્રેશ થયું છે. આ પ્રકારની માહિતી જે છે ઇન્ડિયન કોસ્ટગાર્ડે શેર કરી છે, તેમાંથી એક મેમ્બરને બચાવી શકાયો છે. રિકવર વન ક્રુ મેમ્બર રિકવર એન્ડ સર્ચ ફોર ધ રિમેનિંગ 3 ક્રુ મેમ્બર્સ ઇઝ ઇન પ્રોગ્રેસ. એટલે જે લોકો બીજા 3 જણા જે છે તે હજી પણ તેમને શોધવામાં આવી રહ્યા છે. હવે તેમને શોધવા માટેનું કોસ્ટગાર્ડનું જે રેસ્ક્યુ ઓપરેશન છે તે અત્યારે ચલાવવામાં આવી રહ્યું છે. ICG હેડ ડિપ્લોયડ 4 શિપ્સ એન્ડ 2 એરક્રાફ્ટ ફોર ધ રેસ્ક્યુ એફર્ટ્સ. ICG એટલે ઇન્ડિયન કોસ્ટગાર્ડ જે છે તેની મોટી જે શિપ હોય છે તેવી 2 શિપ અત્યારે ત્યાં આગળ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે. સાથે 4 શિપ જે છે તે રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે અને સાથે સાથે 2 એરક્રાફ્ટ જે છે એટલે 2 અન્ય હેલિકોપ્ટર છે તે પણ ત્યાં આગળ રેસ્ક્યુ કરી રહ્યા છે ઇન્ડિયન કોસ્ટગાર્ડના જે જવાન છે તેને બચાવવા માટે. એટલે અત્યારે જે સમાચાર આવ્યા છે તેના પ્રમાણે ઇન્ડિયન કોસ્ટગાર્ડે આ ટ્વીટ કરી છે, તેના પ્રમાણે એક હેલિકોપ્ટર જે છે દરિયામાં ક્રેશ થયું છે. એક મેમ્બર જે છે તેને શોધી શકાય છે, જ્યારે અન્ય 3 જણા જે છે તેમને શોધવાનું કામ હજી પણ ચાલી રહ્યું છે. પોરબંદરની હરિલીલા જે બોટ હતી તેના રેસ્ક્યુ ઓપરેશન માટે આ હેલિકોપ્ટર ગયું હતું. રાત્રે 11 વાગે આ હેલિકોપ્ટર જે છે તે દરિયાની અંદર ગયું હતું અને તે જ વખતે તેને ઇમરજન્સી ક્રેશ લેન્ડિંગ કરવી પડી હતી અને તે લેન્ડિંગ જે છે હાર્ડ લેન્ડિંગ જેને એ લોકો કોસ્ટગાર્ડની ભાષામાં કહે છે હાર્ડ લેન્ડિંગ કરવી પડી હતી, એટલે દરિયાની અંદર લેન્ડ કરવું પડ્યું હતું એટલે ક્રેશ થયું છે આ હેલિકોપ્ટર. શોધખોળ જે છે તે હજી પણ ચાલી રહી છે. દરિયાની અંદર જ્યારે આ પ્રકારની કોઈ ઘટના ઘટે છે ત્યારે સૌથી મહત્ત્વની વસ્તુ એ હોય છે જ્યારે લોકોની સેવા માટે આ ઇન્ડિયન કોસ્ટગાર્ડ હોય કે પછી ઇન્ડિયન એરફોર્સ હોય આ બધા જ લાગેલા હોય છે. પૂરની પરિસ્થિતિમાં ઇવેક્યુએશનનું કામ જે કરવાનું હોય છે, લોકોને સ્થળાંતર કરાવવાનું કામ હોય છે, જે લોકો ફસાયેલા હોય છે તેમને ત્યાંથી કાઢવાનું કામ પણ આ લોકો કરી રહ્યા છે. તેવામાં જ્યારે વોર્નિંગ ઇસ્યુ કરવામાં આવી છે તો દરેકને અમારા તરફથી નિર્ભય ન્યૂઝ તરફથી કહેવાનું કે જ્યારે વોર્નિંગ ઇસ્યુ થઈ છે તો મહેરબાની કરીને પોતાના જીવને જોખમમાં ન મૂકો અને સાથે સાથે અન્ય લોકો જે તમને બચાવવા માટે આવી રહ્યા છે તેમના જીવને પણ જોખમમાં ન મૂકો. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.